विद्यार्थी मित्रों, हूँ अशोक सर, यूट्यूब चैनल पासवर्ड एजुकेशन में तमारू स्वागत छे। गया लेक्चर में आपणे दाखला नंबर 8 तेनो अभ्यास करेलो हतो। आजना लेक्चर में आपणे दाखला नंबर 9 तेनो अभ्यास करवाना छे। एमां मैं स्टेप आपेला छे, स्टेप प्रमाणे फॉलो करीशुं। पहेलुं स्टेप रकम वांचवी। रकमनी अंदर जरा जुओ, खरीदी वेचाण ने बधुं आपेलुं छे तो के हा, तो वेपार खातुं बनाववुं पड़शे। बीजुं કે આમાં ક્યાંય ચાલુ ખાતા નથી ને? ના, ચાલુ ખાતા નથી, એટલે ફક્ત ને ફક્ત મૂડી ખાતું બનાવવું પડશે। બાકી નફા નુકસાન ખાતું, પછી ફાળવણી ખાતું બનાવવું કે ન બનાવવું? તો અંદર જુઓ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને પગાર બોનસ કમિશન, એમાંથી કઈ પણ છે? તો કે હા, પહેલો જ હવાલો મૂડી પર વ્યાજનો છે। તો આપણે ફાળવણી ખાતું બનાવીશું। ચલો, ખ્યાલ આવી ગયો। તો ખાતા કેવી રીતે બનાવવા, કેટલા બનાવવા, એની પહેલી સમજ હોવી જોઈએ, રકમ ઉપરથી ખ્યાલ આવે। પછીનું સ્ટેપ હવાલા ટીક કરવા। તો ઝડપથી ચલો પેન્સિલ લ્યો અને ફટાફટ હવાલા ટીક કરો। પહેલું, મૂડી પર 8%, ઉપાડ પર 12%। તો મૂડી અને ઉપાડ ઉપર વ્યાજ છે, તો મૂડી અને ઉપાડ જે કાચા સમય રકમ આપી છે ત્યાં એક નંબર આપી દો। બીજો નંબર, 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે। વેચાણ લખવાનું બાકી હોય તો વેચાણમાં પ્લસ થાય, અને આપણે સૂત્ર આપેલું છે, વેદ લખે લેખ। વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પ્લસ, તો વેચાણ અને દેવાદાર બંને ઉપર 2 નંબર આપી દો। આગળ વધીએ। નંબર 3, 2,000 ની ગાલખાત અને ગાલખાત અનામત, તો દેવાદાર ઉપર ગાલખાત અને ગાલખાત અનામતની ગણતરી થતી હોય છે, તો લેણું એટલે દેવાદાર, તો દેવાદાર ઉપર 3 નંબર આપો। 4,000 નું ફિટિંગ નકામું થઈ ગયું છે, તો જુઓ જરા ફર્નિચર અને ફિટિંગ ત્યાં 4 નંબર આપો। 5 નંબર, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર હતો, પૂરો ન પાડી શક્યા, તો કોર્ટે દાવો કર્યો છે ચૂકવવાનો, તો ત્યાં ટીક કરો, કારણ કે અંદર ક્યાંય છે નહીં। ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, મજૂરી ખાતે નોંધ થઈ ગઈ છે, એટલે કે અંદર જો મજૂરી અને પગાર છે 10,000, એમાં નોંધ થઈ ગયેલી છે, પરંતુ કાચા સર્વેમાં લખવાના રહી ગયા છે, તો ત્યાં ટીક કરી દો, એની પણ એન્ટ્રી અલગથી આવશે, મજૂરીમાં લખાઈ ગયા છે, એમાં પ્લસ થશે નહીં। તો મિત્રો, હવાલા ટીક કર્યા, હવે સમજીએ કે કેવી રીતે દાખલો ગણવાનો, એના સ્ટેપ આપણે ખ્યાલ છે, સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। મિત્રો, અહીંયા વાર્ષિક હિસાબના બધા જ ખાતાને પરફેક્ટ ન્યાય આપવો, બધું જ લખવું હોય તો અક્ષર જરા મારે નાના કાઢવા પડશે, ખાતા નાના દોરવા પડ્યા છે, ટાઇટલ મેં આપેલા નથી, એનું ટાઇટલ પાર્થિવ અને પ્રિયાનું, તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું પાકું સરવાયું, અને એના રોજનું પાકું સરવાયું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન વેપાર ખાતું તો છે, તો આ રીતે ટાઇટલ વ્યવસ્થિત આપવાના, ખાતા મોટા થોડોક વ્યવસ્થિત દોરવાના, અહીંયા મારે થોડોક નાના લોક કરવો પડ્યો છે જગ્યાના અભાવના લીધે, એટલે હું નાના અક્ષરે લખીશ, કદાચ લખવાનું રહી જાય એકાદ બે એન્ટ્રી તો પણ તમે જરા સમજવાનો પ્રયત્ન કરશો, કારણ કે બધા જ ખાતા મારે તમને બતાવવાના છે। તો અહીંયા શરૂઆત કરી આપણે, શરૂઆતના 5 સ્ટેપ। પહેલું સ્ટેપ, સરનો સ્ટોક, જુઓ જરા સરનો સ્ટોક છે નથી, ખરીદી છે, તો કે હા ખરીદીની ચોખ્ખી પડતર છે, તો ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી, વ્યવસ્થિત ખરીદી એટલે બધી જ વસ્તુ સાથે આપી દીધી છે, કે ભાઈ સરનો સ્ટોક પ્લસ ખરીદી, એટલે કે સરનો સ્ટોક ખરીદી આખો સ્ટોક બધી ભેગી ગણતરી કરી અને સીધી જ એમાઉન્ટ આપી દીધેલી છે, બરાબર? તો અહીંયા ખરીદી તમને 1,06,000 આપેલી છે, મારો કદાચ ફેસ ન દેખાય પરંતુ હું લખું છું ત્યાં ધ્યાન આપજો, વ્યવસ્થિત ખરીદી કેટલી આપેલી છે, તો કે વ્યવસ્થિત ખરીદી એટલે ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000। કેમ અંદર લખી? તો કે ખરીદ પરત હોય તો માઇનસ થાય, કારણ કે આમાં નહીં હોય, આમાં નથી ખરીદ પરત, પરંતુ અન્ય રીતે ગયેલ માલ છે ખરો, બીજો કોઈ હવાલો ખરો, તો કે ખરીદી ઉપર બીજો કોઈ હવાલો નથી, પરંતુ અન્ય રીતે ગયેલ માલ છે, એટલે કે અન્ય રીતે ગયેલ માલ હોય તો માઇનસ થાય, શું થાય? માઇનસ, ખરીદ પરત હોત તો માઇનસ થાત, અન્ય રીતે ગયેલ માલ હોત તો પણ પ્લસ થાય, માઇનસ થાય, અને કોઈ હવાલો હોત કે ખરીદી લખવાની રહી ગઈ છે તો એમાં પ્લસ થાય, તો અહીંયા જો અન્ય રીતે ગયેલ માલ શું કર્યું છે માઇનસ, તો ઉધાર છે, ઉધાર બાજુ માઇનસ કર્યું, એની બાકી જમા હોય, અન્ય રીતે ગયેલ માલ છે જમા બાજુ હશે, ચેક કરો,
जो नमूना तरीके वेचेल माल 2000 आने कहवाय अन्य रीते वेल माल माइनस नमूना तरीके केटला नो तो के 2000 नो केटला वच्चे 1,04,000 पहलू स्टेप खरीदी सरनो स्टॉक खरीदी खरीद परत वेचाण वेचाण परत वेचाण छे तो के हा 2,00,000 नो वेचाण छे हवालो छे वेचाण ऊपर हा 2 नंबर नो हवालो टिक कर्यो छे तो अंदर ना कॉलम मां लखीशु 2,00,000 मित्रों न देखाय तो जरा सांभळजो व्यवस्थित એટલે પરફેક્ટ લખેલો અંદાજ તમને આવી જશે તો અહીંયા વેચાણ 2,00,000 છે એમાં 2 નંબર નો હવાલો છે આપણે સોલ્વ કરીએ પછીનું સ્ટેપ આપણું સરનો સ્ટોક ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત મૂડી ઉપાડ મૂડી લખીશું બાકી આગળ લાવ્યા કેટલી મૂડી આપેલી છે હું કઈ બાજુ લખું છું જમા બાજુ તો મૂડી જમા બાજુ જ હોય યાદ રાખજો કાચા સમયમાં ઉધાર આપેલું હોય ઉધાર બાજુ લખાય જમા બાજુ આપેલું હોય એ જમા બાજુ લખાય પરફેક્ટ તો અહીંયા જમા બાજુ છે મૂડી કેટલી તો કે પાર્થિવની 24,000 અને પ્રિયાની 16,000 ચલો મૂડી લખાઈ ગઈ હવે ઉપાડ ઉપાડ પણ લખી દઈએ મિત્રો તારીખ લખવાની જગ્યાના અભાવથી હું તારીખ લખતો નથી તારીખ નું કોલમ પડાઈ દેવાનું ઉપાડ આપેલો છે 4800 અને 3200 ચલો ઉપાડ પણ મળી ગયો પછી સ્ટેપ યાદ કરો સરનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા ઉપાડ દેવાદાર ને લેણદાર એ પણ લખી દે જોડે જોડે અહીંયા આવે દેવું અહીંયા આવે લેણું તો દેવું કેટલું છે તો કે દેવું 30,000 છે તો દેવું 30,000 જો હવાલો હોય તો અંદરના કોલમમાં નહીં તો સીધા બહારના કોલમમાં યાદ રાખજો દેવું એટલે લેણદાર લેણું એટલે દેવાદાર આ યાદ રાખવાનું ભૂલાઈ ન જાય લેણું કેટલા છે તો કે 48,000 આની ઉપર હવાલો છે એટલે અંદરના કોલમમાં આની ઉપર હવાલો નથી એટલે બહારના કોલમમાં સમજી ગયા વાત ને તો હવાલા પ્રમાણે સોલ્વ કરો આપણે 5 એન્ટ્રી મુકાઈ ગઈ 5 સ્ટેપ મુકાઈ ગયા કયા કયા સરનો સ્ટોક હું વારંવાર કેમ બોલું છું તમને યાદ રહે એટલા માટે સરનો સ્ટોક ખરીદી ખરીદ પરત વેચાણ વેચાણ પરત મૂડી અથવા ચાલુ ખાતું ઉપાડ દેવાદાર ને લેણદાર આટલું હવે આના પર હવાલા છે જોતા જઈએ ચલો સરનો સ્ટોક ઉપર હવાલો છે ના ખરીદી ઉપર છે ના નથી પણ અન્ય રીતે ગેરમાલ હતું યાદ લખી દીધું આપણે બરાબર પછી વેચાણ ઉપર તો કે હા વેચાણ ઉપર આપણે હવાલો ટીક કરેલો છે કયા નંબરનો બીજા નંબરનો મિત્રો હું વારંવાર બોલીશ બધા જ દાખલા તમે ધ્યાનથી સમજશો તો તમારા દરેક પ્રશ્નનું સમાધાન થશે અને દાખલો ગણાવવું એટલે પછી પાછી તમારે પ્રેક્ટિસ કરવાની તૈયારી કરવાની જો બધા જ પ્રકારના દાખલા ગણવાની મેથડ અલગ અલગ હોય છે એ તમને પહેલા પણ કીધું કોઈ હવાલાથી કરશે કોઈ શરૂઆતથી કરશે કોઈ સાથે સાથે હવાલા સોલ્વ કરશે હું તમને અલગ રીતે કરાવું છું કેવી રીતે તો કે પહેલા 5 સ્ટેપ મૂકી દો આ 5 સ્ટેપ મૂકવાનું કારણ સમય આવશે એટલે હું તમને કહીશ એટલે તમને સમજાઈ જશે કે ના વાત સાચી હતી સાહેબ બરાબર ચલો તો અહીંયા વેચાણ ઉપર હવાલો છે બીજા નંબરનો 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે હજુ આગળ વાંચવાનું છે પણ અડધું આપણે રાખી 10,000 નું ઉધાર વેચાણની નોંધ કરી નથી વેચાણ કરેલું છે ઉધાર વેચાણ પણ નોંધ કરવાની બાકી રહી ગઈ છે તો વેચાણમાં પ્લસ થાય ન નોંધેલ વેચાણ કેટલું તો કે 10,000 હજુ હવાલો હોવાથી અંદરના કોલમમાં રાખી 2,10,000 ધ્યાનથી સાંભળજો વેચાણ લખવાનું બાકી છે એટલે વેચાણમાં પ્લસ થાય વેચાણમાં પ્લસ થાય તો વે દ વે એટલે વેચાણ દ એટલે દેવાદાર તો કે વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પ્લસ તો ક્યાં છે દેવાદાર તો કે આર્ય પ્લસ વેચાણના કેટલા તો કે 10,000 10,000 પ્લસ કરો તો કેટલા થાય 58,000 સમજી ગયા વાતને આટલું તમને ખ્યાલ હોવો જોઈએ હવે કેમ થયું એ તમે તમને સમજી દીધું ભૂલાઈ ન જાય એટલે સમજી દીધું વેદ લખેલે વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પ્લસ તો યાદ કરો ઉધાર માલ વેચો છે અને એની એન્ટ્રી કરવાની બાકી છે એટલે કે માલ વેચે તો રૂપિયા લેવાના હોય વેચાણમાં વધારો થયો
तो साथे साथे आपने जेनी पासे जब आपने देवादाय 62 रुपया लेवाना था तो एमां 10,000 लखवाना बाकी रही गया हशे। आवी रीते एटला माटे प्लस थाय छे। एम याद ना रहे तो वेद लखी रहे, वेचाणमां प्लस तो देवादायमां पण प्लस। समझी गया? चलो हजु हवालो आगळ छे एमां वाँचो। वेचाण नोंध नो सरवाळो भूलथी 2000 વધુ ગણ્યો છે। હવે વેચાણ નોંધ, ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ, આ પેટા નોંધની વાત છે 311। એ એન્ટ્રી થયા પછી એમાં સરવાળામાં ભૂલ હોય તો આની ઉપર અસર ન થાય। જ્યારે પેટા નોંધમાં કોઈ ભૂલ હોય એટલે કે વેચાણ નોંધ નો સરવાળો વધુ થયો છે, છેલ્લે વેચાણ આપવામાં આવે 2,10,000 થાય છે અને ભૂલથી સરવાળો વધુ થઈ ગયો તો કેટલો? તો કે 2,000 વધુ ગણ્યો છે। આપણે માઈનસ કરી દઈશું, માઈનસ સરવાળો વધુ ગણ્યો કેટલો? તો કે 2,000, તો 2,08,000। ડાયરેક્ટ આપણે બારના કોલમમાં મૂકી દઈશું। આની બીજી અસર ન થાય, કોઈ એમ કે હવાલાની બે અસર થાય થાય ને થાય જ, તો એવું નથી, ન પણ થાય। જો આપણો છેલ્લો હવાલો છે એમાં પણ એક જ અસર કરવાના છે, એટલે 11માં આપણે એવું ગોખી નાખ્યું છે કે દરેક હવાલાની બે અસર થાય। ના મિત્રો, એવું નથી, જરૂરિયાત પ્રમાણે અસર, અને બે જ થાય તો નથી, ત્રણ પણ થાય, ચાર પણ થાય, શીખીશું આવશે ત્યારે। બરાબર ધ્યાનથી સમજજો। વેચાણનો સરવાળો વધુ થયો હતો એટલે આપણે માઇનસ કરી દીધા, અને ઓછો થયો હોત તો પ્લસ થાય। ખ્યાલ આવે છે મિત્રો? ચલો તો અહીંયા વેચાણની એન્ટ્રી પૂરી થઈ। સરનો સ્ટોક, હવાલો ભરો, ખરીદી, વેચાણ, મૂડી અને ઉપાડ। મિત્રો હું આ રીતે તમને દાખલા ગણાવીશ, પહેલા આપણે 5 સ્ટેપ મૂકો, અને આ મિત્રો ક્યાંયથી કોપી નથી કરેલી, હું મારી રીતે સમજાવું છું, મને આનંદ આવે છે, સમજાય છે, મજા આવે છે। અત્યાર સુધીમાં કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી પડી નથી, જો તમે આ પ્રમાણે ફોલો કરશો તો હજુ બધા પ્રેક્ટિસ થતા વાર લાગશે। તમે ધીમે 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 આ સ્ટેપ પ્રમાણે કરતા જશો એટલે તમારા દરેક પ્રકારના પ્રશ્નો સોલ્વ થશે। હવે મૂડીનો વારો, તો મૂડી પર હવાલો છે? તો કે હા છે મૂડી પર। પહેલા નંબરનો હવાલો, મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે। મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 8%। લ્યો કેલ્સી, 8% વ્યાજ ગણી આપણે, તો કે આર એ મૂડી, મૂડી પર વ્યાજ, તો આને 8% કરીશું। તારીખ છે રકમમાં, ક્યાંય તારીખ એવું કઈ ના, કોઈ તારીખ નથી, તો પૂરેપૂરા આખા વર્ષનું વ્યાજ ગણીશું, એની ગણતરી તમને બતાવતો નથી, આવડશે। તો કે 24,000 છે એના 8% કરો, 1920। કેટલા ટકા કીધા? 24,000 ના કેટલા ટકા કીધા હતા? 8% કીધા હતા, તો 8% આપણે 1920 થયા, અને 16,000 છે એના 8% કરીએ તો 1280। તો આપણને આ મૂડી પર વ્યાજ મળી ગયું। તો હવાલાની બીજી એન્ટ્રી એક જમા થાય છે તો બીજી નફા નુકસાન ફાળવણીમાં ઉધાર થાય છે, તો અહીં લખી દઈએ પાર્થિવ અને પ્રિયા, પાર્થિવની 1920 અને પ્રિયાની 1280, બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવે 3200। બીજી એન્ટ્રી મૂડી પર વ્યાજ થઈ ગયો। હવે આગળ વધીએ, મૂડી વ્યાજ, મૂડી પર વ્યાજ પછી કેનો વારો? ઉપાડ પર વ્યાજનો। તો લખ્યું છે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે, અને હજુ આગળ રકમ કન્ટિન્યુ છે। પાર્થિવે દર મહિનાના અંતે ઉપાડ કર્યો છે, કેટલાનો? 400 નો। તો યાદ કરો પહેલા ચેપ્ટરમાં ભણી ગયા દર મહિનાની શરૂઆતમાં, તો 78, દર મહિનાને અંતે તો 66, અધ વચ્ચે તો 72, શરૂઆતમાં અંતમાં આપણે ભણવામાં આવેલ છે, બરાબર? તો ઉપાડ પર વ્યાજ એની ગણતરી કરો મિત્રો, અહીંયા ઉપાડ પર વ્યાજ કોની? તો કે પાર્થિવની। તો કેવી રીતે આપણે સૂત્ર શીખી ગયા, માસિક ઉપાડ વાળું, અથવા આઈ બરાબર પીઆરએન અપોન 100, એ જ વસ્તુ આ। કેટલો ઉપાડ કરે છે? તો કે દર મહિનાને અંતે માસિક ઉપાડ લખે, મહિનાનો ઉપાડ લખે 400, તો પાર્થિવ 400 રૂપિયાનો ઉપાડ કરે છે દર મહિનાને અંતે, અને કેટલા ટકા લેખે? તો કે 12% લેખે, તો 12% કરીશું
અને દર મહિનાને અંતે હોય તો કેટલા લખાય? શરૂઆતમાં જો 78 લખાય, વચ્ચે હોય તો 72 અને લાસ્ટ હોય તો 66 લખાય. તો આપણે આના ઉપરથી પાર્થિવનો ઉપાડ મળશે. પરંતુ પ્રિયા પણ છે, તો પ્રિયાએ કોઈ દર મહિનાની શરૂઆતમાં કે આખરે કોઈ ઉપાડ કર્યો એવું કંઈ કીધું છે? જોઈ લઈએ તો કે પ્રિયાએ 1/16 ના રોજ ઉપાડ કર્યો છે, એમાં અંતે કે શરૂઆતમાં આપ્યું નથી, એટલે આ રીતે નહીં લખાય. આવી રકમ પણ નથી 400, તો કઈ રકમ લેવાની? તો કે પ્રિયાની ઉપાડ કરેલી રકમ નહીં લેવાની, 3200. અહીંયા દર મહિને મહિને 400 રૂપિયા ઉપાડ કરે છે, 1248 રૂપિયા જો છે જ આપેલા છે. પરંતુ આ આખા વર્ષ ઉપાડ લેવો પડશે, કારણ કે કોઈ વર્ષની શરૂઆતમાં કે અંતમાં, મહિનાની શરૂઆતમાં અંતમાં કોઈ ચોખવટ કરેલી નથી. એટલે આપણે આ રકમ ઉપર ગણીશું. 3500 પર કેટલા ટકા વ્યાજ? 12% વ્યાજ. પરંતુ તારીખ છે, તો કે હા, કઈ તારીખ છે? 1/10/16. અને આપણે કઈ તારીખના હિસાબો લખીએ છીએ? 31/3/2017. 1/10/16 થી લઈને 31/3/17 સુધી કેટલા મહિના થાય? જેટલા મહિના ઉપાડ થયો હોય એટલો આપણે વ્યાજ આપવું પડે. જો 1/10 થી 10, 11, 12, 1, 2, 3 મહિના સુધી 6 મહિનાનું વ્યાજ આપણે અહીંયા ગણવાનું રહેશે. તો 6/12, તો આપણે આનું પણ વ્યાજ મળી જશે. ચલો કેન્સલ લઈએ, સમજીએ. 400 × 12% × 66/100. 400 × 12% × 66/12, 264. ફરીથી મિત્રો, 400 × 12% × 66/100, તો અહીંયા 264 થાય છે. બરાબર મિત્રો, તમે ભૂલ ના કરતા ફરીથી શીખવાડો છું. 400 × 12% કરો અથવા 12/100 કરો તો પણ વેરી છે. તો 12% × કેટલા ગુણ્યા કરશો? 66. તો 3168 એને આપણે / 100 કરી દઈએ તો આપણે જવાબ મળે છે આ રીતે. તો મિત્રો, તમને અહીંયા પાર્થિવના ઉપાડ પર વ્યાજની રકમ તમને મળી ગઈ. બરાબર, હવે પ્રિયાનો ઉપાડ પર વ્યાજ 3200 × 12% × 6/12, તો 192. આટલા રૂપિયા વ્યાજ થશે. તો એ વ્યાજ મૂકી દો અહીંયા, ઉપાડ, ઉપાડ પર વ્યાજ કેટલું વ્યાજ આવ્યું? તો કે અહીંયા પાર્થિવનું 264 અને 192 બંનેનું વ્યાજ મૂકાઈ ગયું. ચલો આગળ વધીએ. શેરનો સ્ટોક ખરીદી, વેચાણ, મૂડી, ઉપાડ, દેવાદાર અને લેણદાર. ચલો દેવાદાર લેણદાર પર હવાલો હતો, તો કે હા, બીજા નંબરનો અને ત્રીજા નંબરનો. તો બીજા નંબરનો હવાલો પતી ગયો, હવે ત્રીજા નંબરનો હવાલો. ત્રીજા નંબરનો હવાલો શું કહે છે જોજો. 2000ની વધારાની કાળખાત માંડી વાળો. 2000ની કાળખાત, કાળખાત દેવાદારમાંથી બાદ થાય. કેટલી? 2000 વધારાની કાળખાત આપણે બાદ કરી દો, 56000. પછી જુઓ જરા, હજુ હવાલો આગળ કન્ટિન્યુ. 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. કેટલા ટકા? 5% માઇનસ ઘાલખાત અનામત, અને 5% કરો એટલે 2800. કેવી રીતે કરશો મિત્રો? 56000 × 5%. બરાબર, તો અહીંયા 56000 માંથી આપણે 2800 બાદ કરી, 53200. શું કર્યું? તો કે ઘાલખાત અને ઘાલખાત અનામતની રકમ બાદ કરી. હવે ધ્યાનથી સાંભળો મિત્રો, જો તમે આ વેચાણનો હવાલો પહેલા સોલ્વ ન કર્યો હોત તો આ 10000 ન લખ્યા હોત. 10000 ન લખ્યા હોત તો 48000 હોત. 48000 માંથી તમે 2000 બાદ કર્યા હોત તો અહીંયા 46000 આવે. 46000 આવે તો એના 5% અહીંયા ખોટા આવે, અને ખોટા આવે તો આ રકમ ખોટી બને. એટલે મેં એવું તમને કીધું કે નિયમ પ્રમાણે આપણે પહેલેથી જોતું જવાનું. પેલા શેરનો સ્ટોક ખરીદી અને વેચાણના હવાલા સોલ્વ કરી જ નાખવાના. ખરીદી અને વેચાણના હવાલા સોલ્વ કરો એટલે આમાં પ્લસ માઇનસ થતું હોય તો થશે,
અને એ થયા પછી જ તમારે ગાલખાત અને ગાલખાતાની નોંધ કરવાની, અને એટલી નોંધ કરશો એટલે સાચું પડશે. એટલે આપણે નિયમ પ્રમાણે જો અહીંયા પાંચ સ્ટેપ આપણા પૂરા થયા, સર્વનષ્ટો, ખરીદી, વેચાણ, મૂડી, ઉપાડ, દેવાદાર, લેન્ડાર, બધું પૂરું, અને એ બધાના હવાલા પણ પૂરા થઈ ગયા. આટલું કરો ને તમને કઈ ઘણો બધો દાખલો, અડધો એક દાખલો પૂરો થઈ ગયો. આપણી વસ્તુ જે હતી આપણો અડધો ભાર હળવો થઈ ગયો, અને હવે નિયમ પ્રમાણે પહેલેથી જ આપણો ગણવાનું ચાલુ કરો. આ પાંચ સ્ટેપને તમારે ફોલો કરવાનું, તમને ક્યારે કોઈ મુશ્કેલી પડશે નહીં. આના પ્રમાણે તમારે અનુસરવું બરાબર. તો ચલો મિત્રો આગળ વધી. હવે આટલું કહેવા પછી શરૂઆતમાં અહીંયા જરા ચેક કરો, ભૂલ નથી ને. એટલા સૂત્ર પી એટલે દર મહિનાની જે આપણે ઉપાડ કર્યો એ 400, આર એટલે ટકા, ટકાના છેદમાં 100 આપણે લખીએ એટલે ટકાવારી થઈ ગઈ, અને 66 ભાગ્યા 12 કરવાના હોય છે. આ આપણે ભૂલ થતી હતી બરાબર. તો અહીંયા હવે આપણને જવાબ અહીંયા મળશે આ રીતે. ફરીથી જરા જોઈ લો, 400 × 12 × 66 / 12 બરાબર. મેં કીધું મારે ભૂલ થાય છે, જવાબ આવે છે પાછો એક બાજુ, કેમ? તો કે હું અહીંયા ટકાવારી પ્રમાણે ભાગ્યા 12 કરતો હતો, લખેલા 100 હતા એટલે જવાબ આવી જતો હતો. તો એ પ્રમાણે ફરીથી કદાચ તમને ખ્યાલ ન આવ્યો હોય તો સમજાવું, ધ્યાનથી સાંભળજો. આપણું સૂત્ર છે PRN/100 કેના, તો કે આ ટકાના 100 હોય, આજે આર ની નીચે જે 100, પણ અહીંયા 66 / 12 આવશે. દર માસની શરૂઆતમાં હોય તો 78 / 12 આવશે, આટલું યાદ રાખવાનું બરાબર. તો ચલો મિત્રો આગળ શરૂઆત કરીએ. અહીંયા પાંચ સ્ટેપ પૂરા થયા, પહેલેથી ચાલુ કરીએ. ઉપાડ આવી ગયો, જો અડધું તો આવી ગયો છે, બાકીનું ચરણ રહેશે. ચોખ્ખી ખરીદી આવી ગઈ, માલ સ્ટોક તારીખ કઈ છે? 31/3 આખરનો સ્ટોક છે 28,000, તો અહીંયા આખર સ્ટોક લખીશું 28,000. આગળ વધીએ. લેણું આવી ગયું, મજૂરી અને પગાર. મજૂરી પહેલો અક્ષર કયો છે? મજૂરી. તો મજૂરી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલી છે મજૂરી? તો કે 10,000. મજૂરી પર હવાલો છે, પણ મેં એવું કીધું છે કે આમાં પ્લસ નહીં થાય. કેમ? તો વાંચો, ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, મજૂરી ખાતે નોંધ્યા છે એટલે આમાં એન્ટ્રી પ્લસ થશે નહીં, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે લખવા રહી ગયા છે, તો આપણે હવાલો લઈ લઈએ જોડે જોડે. તો ચૂકવવાની બાકી મજૂરી અહીંયા આવે કેટલા? તો કે 2,000. હવે માનો કે એવું હતું કે ચૂકવવાની બાકી 2,000 હવાલો હોત, કે 2,000 ચૂકવણ બાકી, તો પ્લસ થાય અને બીજી એન્ટ્રી ત્યાં આવે, પરંતુ આપણું દેવું છે, ભવિષ્યમાં ચૂકવવું પડશે એટલે મૂડી દેવા બાજુ આવશે, એટલે અહીંયા નોંધ થઈ ગઈ છે એટલે પ્લસ નથી કરતા. મેં તમે કીધું જો ને, એક જ એન્ટ્રી થઈ હવાલાની. કયા હવાલાની? 6 હવાલાની બરાબર. યાદ રાખજો, નોંધ થઈ ગઈ છે, હવે ફરીથી નોંધ નહીં કરી. આગળ વધીએ. વેપાર ખર્ચ, વેપાર કરતી વખતે થયેલા ખર્ચા નફા નુકસાન ઉપર આવે છે. વેપાર ખર્ચ કેટલો ખર્ચ? તો કે 16,000. આગળ વધીએ. મકાન, મકાન આપણી મિલકત છે. કેટલું છે મકાન? તો કે 50,000. કોઈ હવાલો ન હોય તો બહારના કોલમમાં, અને હવાલો હોય તો અંદરના કોલમમાં, કોઈ હવાલો છે નહીં. ફર્નિચર, ફર્નિચર મૂકીએ. અને ફિટિંગ કેટલું છે? 10,000. હવાલો છે 4 નંબરનો મિત્રો. શું કહે છે? 4,000 નું ફિટિંગ નકામું થઈ ગયું છે એટલે કે નુકસાન, માઇનસ કરી દો ફિટિંગ નકામું, અથવા ઘટાડો અથવા ઘસારો, જે લખવું લખી શકાય. 4,000 તો કેટલા વધે?
6000 એટલું નકામું થઈ ગયું. તો ફર્નિચર ફિટિંગ નકામું કેટલું? તો કે 4000 નું. તો 4000 માઇનસ કરીશું, એનાથી આગળ વધીએ. ઓફિસ સાધનો, તો અહીંયા આવે ઓફિસ સાધનો કેટલા ના છે? તો કે 4000 ના. કોઈ હવાલો છે નહીં. પેકિંગ સામગ્રી સ્ટોક, કોઈ પણ સ્ટોક હોય, સ્ટેશનરી સ્ટોક, ડેડ સ્ટોક, પેકિંગ સામગ્રી સ્ટોક, જાહેરાત, જે પણ સ્ટોક છે એ બધા જ અહીંયા આવે. પેકિંગ સામગ્રી સ્ટોક કેટલો છે? તો 4000. રોકડ શિલક આપેલી છે 2000, તો રોકડ શિલક પણ અહીંયા આવશે 2000. મેં તમને કીધું પેલા 5 સ્ટેપ કરના હોય એટલે આપણો ખાસો એવો તમારો પૂરો થઈ જશે. તો અહીંયા ઉધાર બાજુ હતું એ બધું જ આપણે ઉધાર બાજુ મૂકી દીધું, બધું જ ઉધાર બાજુ મૂકી દીધું જે હતું. આ આપણે એક્સ્ટ્રા સ્ટેપમાં આવેલું છે, લીધેલું છે. હવે જમા ભર્યું, મૂડી આવી ગયું, વેચાણ આવી ગયું, દેવા આવી ગયું, નમૂના તરીકે વેચેલ માલ આવી ગયું, બેંક ઓવરડ્રાફ્ટ બાકી છે, બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ ગઈ, તો જમા બાજુ આવે બેંક ઓવરડ્રાફ્ટ. કેટલો છે બેંક ઓવરડ્રાફ્ટ? 14000. મિત્રો, દરેક વસ્તુ યાદ રાખવાની, તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે મૂડી પર વ્યાજ અહીં લખ્યું છે તો એની બીજી એન્ટ્રી અહીંયા આવે, ફાળવણી અહીંયા આવે. ઉપાડ પર વ્યાજ લખેલું છે, ઉધાર બાજુ બીજી એન્ટ્રી અહીંયા આવે, જો અહીંયા નથી. હવે આ તમે ભૂલી ગયા તો દાખલો આપવો ખોટો પડશે. તો યાદ રાખો, હવાલાની બીજી એન્ટ્રી થતી હોય એન્ટ્રી તમારે કરવાની. તો કે આ મૂડી પર વ્યાજ અહીં લખાઈ ગયું, ઉપાડ પર વ્યાજ બાકી છે. ઉપાડ પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા, પાર્થિવ નું 264 અને 192, 456. તો અહીંયા ઉપાડ પર વ્યાજ ની એન્ટ્રી બાકી હતી જે આપણે કરી દીધી. હવે અહીંયા ઉધાર અને જમા બાકી બંને પૂરું થઈ ગયું, કોઈ બાકી નથી. હવાલા ની અંદર જે ટીક કર્યું હોય એ બાકી હોય તો પેલો, બીજો, ત્રીજો, ચોથો, 4000 હવાલા પૂરા થઈ ગયા, ચેક કરો. પાંચમો હવાલો બાકી. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 નો દાવો મંજૂર કર્યો. એટલે કે 4000 નો દાવો છે કોર્ટને ચૂકવવાનો દાવો. કેટલા? તો કે 4000 નો. અને એ આપણો ચૂકવવાનો બાકી દાવો કેટલા નો? તો કે 4000 નો. આ રીતે તમારે ધ્યાન રાખવું પડશે. કોઈ હવાલો બાકી નથી ને. હજુ આગળ વધીએ, છઠ્ઠા નંબરનો હવાલો મજૂરીના બાકી. તો મજૂરી બાકી અહીં લખાઈ ગયું છે. બીજી કોઈ વસ્તુ અહીંયા બાકી રહેતી નથી. કોઈ ગુપ્ત હવાલો? તો કે એ પણ નથી. કોઈ પ્રકારની વસ્તુ નથી. ખાલી જોઈ લો નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપેલું છે. તો કે આમાં કોઈ ચોખવટ નથી કરેલી. અને કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં વેચીશું. હવે આપણે ખાતું બંધ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, વેપાર ખાતું અહીંયા વધારે થાય છે 2,00,000 ને 8,000. તે અહીંયા મૂકીએ 2,08,000. એ 2,08,000 માંથી 1,04,000 બાદ કરીએ, 10,000 બાદ કરીએ તો 94,000 થાય. મિત્રો, કોઈ વસ્તુ બાકી નથી ને. ઉધાર બાજુ આપણે એન્ટ્રી લખવાની કોઈ બાકી રહી ગયું એવું કઈ નથી ને. બધા જ પ્રકારની એન્ટ્રી આવી ગઈ છે, ખાસ ધ્યાનથી સમજો. અને જો એક એન્ટ્રી રહી ગઈ હોય તો તમારા જવાબમાં મિસ્ટેક આવશે. એટલે સાથે લઈને ચાલજો તો જ તમને ખ્યાલ આવશે, બાકી ખ્યાલ નહીં આવે. બરાબર? તો અહીંયા આપણો કાચો નફો મળી ગયો. કારણ કે એકદમ નફા નુકસાનમાં મેમોરનો પ્રશ્ન થાય, ત્રણ જ એન્ટ્રી છે, બીજું કશું જ નથી. બરાબર? તો અહીંયા કાચો નફો કહેવાય. શું કહેવાય? કાચો નફો. આ ઉધાર હે, બીજી એન્ટ્રી જમા થાય, કાચો નફો. કેટલા? 94,000. યાદ કરો, એક વસ્તુ બાકી છે આપણે. હવાલો મેં તમને પહેલા કીધું, જેમ કે ઉપાડ પર વ્યાજ અહીંયા ઉધાર હતું એની બીજી એન્ટ્રી આપણે લખવાની બાકી હતી, એવી રીતે અહીંયા અહીંયા આ એન્ટ્રી લખવાની બાકી છે. કાલ ખાત વગર તો ક્યાંથી મેળ પડે છે ને?
તો ગાલખાતની બીજી એન્ટ્રી બાકી છે. ફર્નિચરનું અહીંયા નુકસાન છે, ફિટિંગ નકામું થઈ ગયું હતું, એ ફિટિંગ આપણે લખાઈ ગયું અહીંયા. પણ ગાલખાતની હવે તો ગાલખાતનું જરા સ્પેશિયલ સમજી લો. ગાલખાત કાચા સળિયાની, ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની, ત્રણેયનો સરવાળો માઇનસ ગાલખાત અનામત કાચા સળિયાની. તો ગાલખાત હવાલાની કેટલી છે? 2000. અનામત કેટલી છે? 2800. બુકમાં ગાલખાત છે ના, ટોટલ થાય 4800. અનામત બુકમાં ના, બહારના કોલમમાં 4800 આવે. આ ખાસ યાદ રાખજો, જો આ ન લખ્યું હોત તો આપણે જવાબમાં એટલી એરર આવે. બરાબર, તો આ નફો અહીંયા ગયો. હવે આનો સરવાળો કરીએ. 94,000 ને જો આટલું ન લખ્યું હોત તો આપણે ખ્યાલ આવે ક્યાંક ભૂલ છે. બરાબર, તો આ 94,000 માંથી બધું બાદ કરીએ. માઇનસ 16,000, માઇનસ 4,000, માઇનસ 4,000, માઇનસ 4,800 અને જવાબ મળે 65,200. તો આને કહેવાય ચોખ્ખો નફો. ઉધાર બાજુ છે તો ફાળવણીમાં જમા બાજુ, મિત્રો મારે ખાતા સેટ કરવા માટે આડે વાળા લખવા પડ્યા છે, તો ચોખ્ખો નફો અહીંયા આવે કેટલો? 65,200. સરવાળો કરીએ, 65,200 પ્લસ 4, 5, 6, તો 6, 5, 6, 5, 6 આવું કઈક આવે છે. એ જ રકમ અહીંયા લખીએ, 6, 5, 6, 5, 6, એમાંથી 3200 બાદ કરીએ તો જવાબ આવે 62,456. તો એને શું કહેવાય? વેચણી પાત્ર નફો. કોણ વેચે? તો કે પાર્થિવ અને પ્રિયા. મિત્રો કદાચ દેખાતું ના હોય કે સ્ટીકરનો ચોક છે, કદાચ ના દેખાતું હોય, તેને આપણે સરખા પ્રમાણમાં ભાગ પાડવાના, એક જેમ એક, તો એને બે વડે ભાગી દઈએ. તો 31,228, 31,228 એ આપણો વેચણી પાત્ર નફો થઈ ગયો. કેમ? તો કે જમા બાજુ નફો વધારે થયો એટલે આપણે નફાના ભાગ પડ્યા. 31,000 ન દેખાતો એ બોલું છું ફરીથી, 31,228 ચોક ચેન્જ કરી દઉં. તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે 31,228 એ આપણો પ્રોપર નફો મળી ગયો, એટલે કે ભાગ પડી ગયા. એ ભાગ પડ્યા એ હવે અહીંયા આવશે. કેમ? તો કે એક એન્ટ્રી ઉધાર થઈ તો બીજી એન્ટ્રી જમા થશે. વેચણી પાત્ર નફો કેટલો? તો કે 31,228, 31,228. હવે આનો સરવાળો કરીએ અને હવે આપણે એની બાકી શોધીએ. તો ચલો, 24,000 પ્લસ 1920 પ્લસ 31,228, તો ટોટલ થયું 57,148. અહીંયા મુકાય 57,148, એમાંથી 4800 બાદ કરો અને 264 બાદ કરો તો જવાબ મળે 52,084. આનું ટોટલ કરીએ, 16,000 પ્લસ 1280 પ્લસ 31,228, તો ટોટલ થાય 48,508. અહીંયા મૂકીએ 48,508, એમાંથી આ બાદ કરો 3200 માઇનસ 192, જવાબ આવે 45,116. તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ આપણી મૂડીની બાકી મળી ગઈ. કઈ બાજુ? ઉધાર. તો બીજી એન્ટ્રી જમા બાજુ થશે મૂડી. કોની કોની? તો કે પાર્થિવની અને પ્રિયાની. પાર્થિવની કેટલી આવી? 52,084 અને પ્રિયાની 45,116. બંનેનો સરવાળો કરીએ તો 97,200 થાય. અને હવે આનો સરવાળો કરીએ અહીંયા તો આપણને ખ્યાલ આવે કે રકમ માંથી આપણે દાખલો ગણ્યો છે એ સાચો છે કે ખોટો છે. તો 147,200 અને પહેલી બાજુ 50,000, 6,000,
4000 5200 28000 અને 2000 147200 આ રીતે મિત્રો આવે હવે સાંભળજો દાખલો ભલે કદાચ તમારો સમય વધારે લીધો હશે મેં પરંતુ મેં તમને એકદમ ડિટેલ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે મારા તમને કઈ બાબતો કેવું છે કે ભૂલ પડી શકે પહેલા તો તમારે હવાલા ખાસ ધ્યાન રાખવાના અને હવાલા લખતી વખતે જેમ કે મારે જ ભૂલ થઈ કે ગાલખાતાના માંથી એમ કે એ રહી ગયા તો મને અચાનક યાદ આવી એટલે તમને જવાબ જ ન આવે ફરી વિચાર કે ક્યાં ભૂલ થઈ તો ફરીથી બધા ચેક કરવું પડે એની એન્ટ્રી ફરીથી મુકાઈ છે નથી મુકાણી મૂડી ખાતામાં જે હવાલા મૂડી પર વ્યાજ ઉપર પર વ્યાજ એની બીજી એન્ટ્રી ફાળવણીમાં લખવી પડે આમાં જે હવાલા હોય આના જે હવાલા હોય એની બીજી અસર આવતી હોય અહીંયા લખવી પડે આમાંથી કોઈ ફર્નિચર કે વાહન સ્કૂટર કોઈ પણ ઘસારો ગયો હોય એની બીજી એન્ટ્રી અહીંયા લખવી પડે દરેક પ્રકારની અસરોનું ધ્યાન રાખવાનું ચૂકવવાના બાકી છે તો પ્લસ કરો ચૂકવવાનું બાકી દેવું છે તો અહીંયા લખો મળવાનું બાકી છે તો પ્લસ કરો બીજી એન્ટ્રી મળવાના બાકી અહીંયા લખો એટલી વસ્તુ ધ્યાન આપશો તો તમારા દાખલામાં ક્યારેય મિસ્ટેક નહીં થાય બરાબર તો આ હતો દાખલા નંબર 9 તો તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો આખો કેટલી વખત 2 વખત લખવાનો મિત્રો લખશો ને પ્રેક્ટિસ કરશો ને તો જ આવડશે સમજવાથી નહીં આવડે અને ઉદાહરણનો કોઈ પણ એક દાખલો તમારે ગણવાનો બરાબર અને ચલો પ્રશ્ન આવ્યો કોમેન્ટનો તમે કોમેન્ટમાં શું કરશો કે પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે જવાબ આપો મને પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે નાનું જમા નાનું ઉધાર આમાં 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 કે મિલકત લેણા બાજુ તમારે જવાબ આપવાનો કોમેન્ટની અંદર પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે તો મિત્રો વિડીયો ગમ્યો હોય લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન એને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારો દાખલો આપણે દાખલા નંબર 10 ગણવાના છીએ એ હું તમારા સુધી પહોંચાડી શકું આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આવજો